हेलो विद्यार्थी मित्रों, हूँ किशन ठुमर। आज आ वीडियो में तमारा माटे लाव्यो छु एनसीईआरटी सिलेबस धोरण 11 चेप्टर नंबर 15 आंकड़ाशास्त्र। तेनी अंदर आपणे जे लास्ट वीडियो नी अंदर आपणे चलनाक नामनो कॉन्सेप्ट शीखेला हता मित्रों, तेने रिलेटेड आपणे स्वाध्याय 15.3 नो दाखला नंबर 1 कम्प्लीट करेलो हतो, जेमां तमने आइडिया आवी ग्यो हशे के चलनाक केवी रीतना उपयोग थाय। रेडी? तो मित्रों, जे बे वस्तुनी कम्पेरिजन थती होय तेमां જેનો ચલનાક ઓછો હોય તે વધારે તે માહિતી વધારે સ્થિર છે તેવું આપણે કહી શકાય। તો તેવા જ પ્રકારના એક્ઝામ્પલો આપણે સ્વાધ્યાય 15.3 ના દાખલા નંબર 2 થી આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો દાખલા નંબર 2 ની રકમ જોઈએ મિત્રો, તેમાં કીધેલું છે કેપિટલ એક્સ અને કેપિટલ વાય ના નીચે આપેલા શેરના મૂલ્યો પરથી બતાવો કે કયા શેરના મૂલ્યમાં વધારે સ્થિરતા છે। રેડી? એટલે કે એક એક્સ કંપની આપેલી છે અને બીજી વાય કંપની આપેલી છે, બે કંપનીના શેરના અહીંયા મૂલ્ય આપેલા છે। પહેલી કંપની એક્સ છે તેના મૂલ્ય આવી રીતના આપેલા છે અને બીજી કંપનીના મૂલ્ય આ રીતના આપેલા છે। રેડી? તો આના માટે આપણે કીધેલું છે કે કયા શેરના મૂલ્યમાં વધારે સ્થિરતા છે તે આપણે નક્કી કરવાનું છે। એટલે કે આ જે શેરોના ભાવ આપેલા છે તે શેર ઉપરથી, મતલબ કે તે ભાવ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ કંપની વધારે ટૂંકમાં તેના ભાવમાં વધારે સ્થિરતા જોવા મળે છે અને કઈ કંપનીમાં વધારે સ્થિરતા જોવા મળતી નથી। રેડી? તો તે માટે આપણે શું કરવું પડશે મિત્રો? ચલનાક મેળવવો પડશે। સ્થિરતાની વાત આવે એટલે આપણે ચલનાક મેળવવો પડે। ચલનાક મેળવવા માટે આપણે મધ્યક મેળવવો પડે। મધ્યક મેળવી પછી આપણે પ્રમાણિત વિચલન મેળવવું પડે અને સૂત્રમાં મૂકી સિગ્માના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 તેના ઉપરથી આપણે નક્કી કરશું જે કંપનીના ચલનાકનું મૂલ્ય ઓછું હશે તે કંપની વધારે સ્થિર છે તેવું આપણે કહી શકશું। રેડી? ત્યાં જે ડેટા આપેલા છે મિત્રો તે અવર્ગીકૃત પ્રકારના છે। રેડી? ત્યાં આપણે સૌથી પહેલા એક્સ બાર એક્સ, રેડી, એટલે કે પહેલી કંપની માટે મધ્યક મેળવશું સિગ્મા એક્સ આઈ છેદમાં એન। રેડી? ડેટા આપેલા છે 10, એટલે અહીંયા લખશું 35 પ્લસ 54 પ્લસ 52, આવી રીતના ડોટ 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 લખી નાખું છું અને તમારે બધા માહિતી લખી નાખવાની છે, 49 અને છેદમાં 10। રેડી? એટલે કે મધ્યક મળશે, બધાનો આપણે સરવાળો કરશું છેદમાં 2, સોરી છેદમાં 10, એટલે આ બધાનો સરવાળો જોવા મળશે 510। 510 ભાગ્યા 10 એટલે કે 51 મધ્યકનું મૂલ્ય મળે છે પહેલી કંપની માટે 51। રેડી? હવે આપણે શું કરશું મિત્રો? સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન મેળવવું છે। પ્રમાણિત વિચલન કઈ કંપની માટે? એક્સ કંપની માટે। તો તેનું સૂત્ર થશે વર્ગુણમાં સમેશન ઓફ એક્સ આઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન। રેડી? આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું કારણ કે જે માહિતી આપેલી છે તે અવર્ગીકૃત છે। તો આ ટેબલ બનાવવું પડશે મિત્રો, અહીંયા એક્સ આઈ લખશું એટલે કે જે દરેક અવલોકનો છે પેલી કંપની માટે તેના માટે અહીંયા આપણે એક્સ આઈ માઇનસ એક્સ બાર કરશું અને પછી તેનો આપણે વર્ગ કરશું એટલે કે આપણને સમેશન મળશે। રેડી? તો અહીંયા મૂકતા જશું આપણે અવલોકનો 35 54 52 53 56 58 52 50 51 49। રેડી? હવે 35 માંથી આપણે 51 બાદ કરવાના છે એટલે આવશે માઇનસ 16, 54 માંથી 51 બાદ કરશો એટલે આવશે પ્લસ 3, 52 માંથી 51 બાદ કરશો એટલે પ્લસ 1 આવશે। રેડી? 53 માંથી 51 બાદ કરશો એટલે આપણને 2 મળશે, 56 માંથી 51 બાદ કરશો 5 મળશે, 7 મળશે, 1 મળશે, માઇનસ 1 મળશે, 0 મળશે અને માઇનસ 2 મળશે। રેડી? સામે તેનો આપણે વર્ગ કરશું। રેડી? કારણ કે એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાઈનો વર્ગની અહીં જરૂર છે સૂત્રમાં, તો અહીંયા કરશું માઇનસ 16 તેનો વર્ગ થશે 256, 3નો વર્ગ 9, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 1નો વર્ગ 1 થશે, માઇનસ 1નો વર્ગ પણ 1 થશે, રેડી, 0નો વર્ગ 0 અને માઇનસ 2નો વર્ગ 4 થશે। રેડી? આ રીતના વર્ગ મેળવી લીધા મિત્રો, હવે સમેશન ઓફ એક્સ આઈ માઇનસ એક્સ બાર મેળવશું, લખશું સમેશન ઓફ એક્સ આઈ માઇનસ એક્સ બાર તેના વર્ગનો સરવાળો, મતલબ કે આ જે ડેટા મળેલા છે તે બધાનો સરવાળો કરશું, સરવાળો ડાયરેક્ટ લખી તો અહીંયા આવશે 350, 350 આપણને સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાઈનો વર્ગ મળે છે। તો આ ફોર્મ્યુલામાં મૂકી દેશું મિત્રો અને પછી કેલ્ક્યુલેશન કરી નાખી, 350 છેદમાં 10, 0 કટ થઈ જશે, 35નું વર્ગમૂળ કાઢવાનું થશે એટલે કે 6થી થોડુંક ઓછું આવશે। રેડી? જવાબ મળે છે 5.91, જે શું બતાવે છે પ્રમાણિત વિચલન કઈ કંપની માટે? પેલી એક્સ કંપની માટે। રેડી? તેનું ચલના કાંઈ મેળવી નાખશું,
CVX सिग्मा एक्स छेद में एक्स बार एक्स गुणिया सौ रेडी 591 छेद में 51 गुणिया सौ रेडी એટલે ફાઇનલ જવાબ મળશે મિત્રો આપણને 11.58 પહેલી કંપનીનો ચલનાંક મળે છે 11.58 રેડી પર્સન્ટેજમાં હોય છે 11.58 આયા ચલનાંક મળે છે નેક્સ્ટ આ જ રીતના જે માહિતી આપેલી છે મિત્રો વાય કંપની માટે તેના માટે આપણે શું કરશું મેળવશું કે ચલનાંક કેટલો મળે છે તો તે આપણે જોઈએ તો આટલું આગળનું જે આગલી કંપની માટેનું જે છે ડેટા તે આપણે ઇરેઝ કરી નાખીએ છીએ અને બીજી કંપની જે વાય કંપની છે તેના માટે મધ્યક પ્રમાણિત વિચલન મેળવશું અને પછી ચલનાંક મેળવશું આગલી કંપનીનો જે ચલનાંક છે તે એસીટી જ રાખશું જેથી કરીને આપણને આઈડિયા આવે કે કઈ કંપનીનો ચલનાંક ઓછો છે તે કંપની વધારે સ્થિર થશે રેડી હવે નેક્સ્ટ આપણે બીજી કંપની માટે આપણે લખશું વાય બાર વાય રેડી એટલે કે વાય કંપની માટે સમેશન ઓફ વાય આઈ છેદમાં એન એન અહીંયા પણ કેટલા છે મિત્રો 10 જોવા મળે છે સરવાળો કરશું 108 વત્તા 107 વત્તા 105 પ્લસ ડોટ 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 તમારે બધા ડેટા લખી નાખવાના છે છેદમાં આ સોરી પ્લસ 101 અને છેદમાં 10 રેડી બધાનો સરવાળો કરશું અહીંયા તો આપણને મળશે 1050 છેદમાં 10 રેડી અને મધ્યક જે મળશે તે મિત્રો કેટલો મળશે વાય કંપની માટે 105 રેડી તેની સરેરાશ એટલે કે 105 મળે છે રેડી નેક્સ્ટ આપણે જોશું પ્રમાણિત વિચલન સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સમેશન ઓફ વાય આઈ માઇનસ વાય બાર તેનો સ્ક્વેર છેદમાં એન રેડી તો આનું આપણે ટેબલ બનાવવું પડશે ટેબલ બનાવશું અહીંયા વાય આઈ લખશું અહીંયા વાય આઈ માઇનસ વાય બાર લખશું અને અહીંયા તેનો સ્ક્વેર કરશું રેડી ડેટા આપેલા છે 108 107 105 બે વખત 106 107 104 103 104 અને 101 રેડી હવે 108 એટલે કે આ વાય આઈ માઇનસ વાય બાર કરવું છે વાય બાર આપણને મળેલો છે 105 તો 108માંથી 105 બાદ કરશું એટલે 3 મળશે 107માંથી 105 બાદ કરશું એટલે આપણને 2 મળશે અહીંયા 0 મળશે અહીંયા પણ 0 અહીંયા 1 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 1 અને માઇનસ 4 આ રીતના આપણને વાય આઈ માઇનસ વાય બાર મળશે હવે તેનો સ્ક્વેર કરશું મિત્રો 3નો સ્ક્વેર 9 થશે 2નો સ્ક્વેર 4 થશે 0નો સ્ક્વેર 0 અહીંયા પણ 0 એક ચાર એક ચાર એક અને 16 રેડી આનો સિગ્મા મેળવી નાખશું એટલે કે વાય આઈ માઇનસ વાય બાર આખાઈનો સ્ક્વેર રેડી તો આનો ટોટલ મિત્રો ડાયરેક્ટ લખું છું 40 થશે રેડી 40 તો આમાં આપણે સિગ્મા વાય આઈ માઇનસ વાય બાર આખાઈનો સ્ક્વેર આપણને 40 મળ્યો તો તેમાં મૂકી દેશું 40ના છેદમાં 10 એટલે કે 4 ચારનું વર્ગમૂળ મળશે 2 રેડી તો એ 2 મળે છે એટલે કે સિગ્મા વાય જે પ્રમાણિત વિચલન છે બીજી કંપની માટે તે 2 મળે છે તે આગલી કંપની કરતાં ઓછું મળે છે રેડી તો અહીં આપણે તેના માટે સીવી મેળવશું એટલે કે ચલના કોઓફિશિયન્ટ ઓફ વેરિએશન વાય માટે વાય કંપની માટે સિગ્મા વાય છેદમાં એક્સ બાર વાય ગુણ્યા 100 રેડી તો સિગ્મા વાય કેટલો મળે છે મિત્રો 2 મધ્યક મળે છે 105 અને ગુણ્યા 100 કરશું ફાઇનલ આન્સર આપણને મળશે મિત્રો 2 ગુણ્યા 100 છેદમાં 105 એટલે 1.90 બીજી કંપની માટે જે ચલનાંક છે મિત્રો તે આપણને 1.90 મળે છે રેડી તો મિત્રો આ જે ચલનાંક મળ્યા તેના ઉપરથી તમે સ્પષ્ટલી કહી શકો છો કે જે પહેલી કંપની એટલે કે એક્સ કંપની છે તેનો ચલનાંક 11.58 છે અને બીજી કંપની વાય જે છે તેનો ચલનાંક 1.90 છે તો અહીંયા બીજી કંપની જે વાય કંપની છે તેનો ચલનાક ઓછો હોવાથી કંપની એક્સની કમ્પેરિઝનમાં કંપની વાયનો ચલનાક ઓછો હોવાથી કંપની વાયમાં વધારે સ્થિરતા છે તેવું કહી શકશો તો છેલ્લે તમારે એક વાક્ય લખવાનું છે કે વાય કંપની વધારે સ્થિર છે કારણ કે તેનો ચલનાક કંપની એક્સ કરતાં ઓછો ધરાવે છે એટલા માટે
રેડી? તો આ રીતના મિત્રો આપણે કોઈ પણ બે માહિતી આપેલી હોય તેના ઉપરથી કમ્પેરિઝન કરી અને તમે નક્કી કરી શકો છો કેમાં વધારે સ્થિરતા છે તે. તો અહીંયા દાખલા નંબર બે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર ત્રણ. નેક્સ્ટ મિત્રો દાખલા નંબર ત્રણ ની રકમ જોઈએ તો તેમાં આપણે ડેટા ડાયરેક્ટ આપેલા છે, મધ્યક અને વિચરણ ડાયરેક્ટ ટેબલમાં આપેલું છે. રકમમાં લખેલું છે એક કારખાનાની બે શાખાઓ, એક કારખાનું છે તેને બે શાખાઓ છે, કેપિટલ એ અને કેપિટલ બી. ના કર્મીઓના આપેલા માસિક વેતનનું વિશ્લેષણ નીચે આપેલ છે. રેડી? તો જે માસિક વેતન છે તેનું વિશ્લેષણ આપેલું છે આ રીતના, એક ટેબલમાં આપેલું છે શાખા એ માટે અને શાખા બી માટે. વેતન મેળવનારા કર્મીઓની સંખ્યા એટલે કે જેટલા કર્મચારીઓ કામ કરે છે તેની સંખ્યા પહેલી શાખામાં 586 છે અને બીજી શાખામાં 648 છે. માસિક વેતનનો મધ્યક એટલે મહિને જે વેતન આપવાનું છે તેનો મધ્યક આપેલો છે સરેરાશ, પહેલી શાખા માટે 5253 અને બીજી શાખા માટે પણ 5253 છે. રેડી? વિતરણનું વિચરણ જે માહિતી છે મિત્રો તેનું વિચરણ પણ આપેલું છે, શાખા એ માટે 100 છે અને શાખા બી માટે 101 છે. આગળ પ્રશ્નો બે પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે એ અને બી માંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતનના રૂપમાં ચૂકવે છે, એટલે કે શાખા એ અને શાખા બી માંથી કઈ શાખામાં વધારે વેતન આપણે ચૂકવવું પડે છે માસિક. રેડી? તો એના માટે શું કરશું, આ બેનો ગુણાકાર કરશું, જેનો ગુણાકાર વધારે થશે તેના માટે વધારે માસિક વેતન ચૂકવતા હશે તેવું નક્કી થશે. બીજો પ્રશ્ન પૂછેલો છે વ્યક્તિગત વેતનોમાં કઈ શાખા એ અથવા તો બી માં વધારે ચલનીયતા જોવા મળે છે, એટલા માટે આપણે ચલનાક મેળવવો પડશે. ચલનીયતા માટેની વાત આવી એટલે કે કયું વધારે ચલિત છે, અસ્થિર વધારે છે, સ્થિરતા નહીં અસ્થિર કયું છે. રેડી? તો જેનો ચલનાક વધારે હશે તે અહીંયા જવાબ તરીકે આવશે, એટલે કે તેમાં ચલનીયતા વધારે જોવા મળશે તે. રેડી? એટલે કે આપણે સીવી મેળવવું પડશે, બંને માટે ડેટા આપેલો છે, વિચરણ આપેલું છે, એટલે વિચરણ ઉપરથી આપણે પ્રમાણિત વિચલન મેળવી શકીએ. રેડી? તો અહીંયા મિત્રો શાખા એ માટેની આપણે પ્રોસિજર કરી નાખી. શાખા એ માટે આપણે જે પહેલો પ્રશ્ન પૂછેલો છે કે રકમ ચૂકવવામાં આવે છે એટલે કે કુલ રકમ જે ચૂકવવામાં આવે છે માસિક તે આપણે નક્કી કરી. તો અહીં લખશું શાખા એ માટે આપણે ડેટા લખી નાખી, એન બરાબર 586, મધ્યક આપેલો છે એટલે એક્સ બાર બરાબર રૂપિયા 5253. રેડી? કુલ ચૂકવવામાં આવતું વેતન જેને આપણે સિગ્મા એફઆઈ કહેશું, સિગ્મા એક્સઆઈ. રેડી? મતલબ જેટલા વ્યક્તિઓ છે તે દરેક વ્યક્તિઓને જે માસિક વેતન આપવામાં આવે છે બધાનો સરવાળો કરવાનો છે. તો કેવી રીતે મળશે મિત્રો, એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સઆઈ છેદમાં એન, એમાંથી સિગ્મા એક્સઆઈ ને આપણે કરતા બનાવશું. તો સૂત્ર મિત્રો તમે જાણો છો, એન ઇન્ટુ એક્સ બાર થાય, એન છે 586 ગુણ્યા 5253 જે મધ્યક છે, આ બેનો ટોટલ મારશું મિત્રો એટલે જવાબ આવશે 30 78 258. આટલા રૂપિયા થશે. મતલબ કે શાખા એ ની અંદર, શાખા એ માં જે કુલ ચૂકવવામાં આવતું વેતન જે છે ત્યાં 30,78,258 રૂપિયા છે. રેડી? તો આ શાખા એ માટે આપણને મળી ગયું. હવે શાખા એ માટે આપણને જે સિગ્મા આપેલો છે અહીંયા આપણે એ સ્વરૂપે દર્શાવી દઈ, એ કંપની માટે છે એટલે સિગ્મા એ. તો અહીંયા શું કરશું મિત્રો, વર્ગમૂળમાં વિચરણ, જે વિચરણ આપેલું છે તેનું વર્ગમૂળ લઈ લેશું, 100 નું વર્ગમૂળ 10 થશે એટલે કે સિગ્મા એ, એટલે કે જે શાખા એ છે તેનું પ્રમાણિત વિચલન કેટલું મળ્યું મિત્રો, 10 મળ્યું. રેડી? આનો ચલનાક મેળવી લે એટલે કે બીજા પ્રશ્નનું પણ સોલ્યુશન આપણે મેળવી શકીએ. સિગ્મા એ ના છેદમાં એક્સ બાર એ ગુણ્યા 100. રેડી? સિગ્મા એ આપણને 10 મળે છે અને એક્સ બાર એ આપણને આપેલો છે 5253 ગુણ્યા 100. રેડી? એટલે કે અહીંયા 1000 ભાગ્યા 5253 કરશો એટલે 0.19 જવાબ આવશે. રેડી? એટલે કે પહેલી શાખા માટેની જે ચલનાક આપેલો છે મળેલો છે તે 0.19. રેડી? તો આ આન્સર મળે છે. નેક્સ્ટ શાખા બી માટે આજ પ્રોસિજર કરવાની છે. શાખા બી માટે અહીંયા એન બરાબર છે 5,648. રેડી? એક્સ બાર જે છે તે શાખા બી માટે આપેલો છે રૂપિયા 5253. રેડી? તો હવે આપણે એમ લખવાનું છે મિત્રો, કુલ ચૂકવવામાં આવતું વેતન કંપની બી એટલે કે શાખા બી માટે, કુલ ચૂકવવામાં આવતું વેતન કેવી રીતે મળશે મિત્રો, સિગ્મા એક્સઆઈ
સૂત્ર થશે x બાર n ઇન્ટુ x બાર b, એટલે કે શાખા b માટે છે, એટલા માટે 648 ગુણ્યા 5253. રેડી? ડેટા ઉપરથી જ મિત્રો ડાયરેક્ટલી ખબર પડી જાય કે બંનેના મધ્યક સેમ છે, પણ તો જે કર્મચારીની સંખ્યા વધારે છે શાખા બીમાં, તો એની ચૂકવણી વધારે થતી હશે. રેડી? તો અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરશું, તો અહીંયા જવાબ મળશે 34,03,934,944. રેડી? કેલ્ક્યુલેટર મિત્રો તમે કરી નાખજો, 34,03,944 આટલા રૂપિયા ચૂકવે છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, શાખા એમાં 30,78,258 રૂપિયા ચૂકવવામાં આવે છે માસિક વેતન તરીકે, અને શાખા બીમાં 34,03,944 રૂપિયા ચૂકવવામાં આવે છે શાખા બીમાં. રેડી? તો અહીં મિત્રો તમે પહેલા જે પ્રશ્ન આપેલો છે, પહેલા પ્રશ્નમાં કીધેલું છે કે એ અને બી માંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતન તરીકે ચૂકવશે, તો અહીં લખી શકીએ કે શાખા બીમાં પોતાના કર્મીઓને વધારે રકમ માસિક વેતન તરીકે ચૂકવે છે. રેડી? કમ્પેર ટુ શાખા એ. તો અહીં પહેલાનો જવાબ લખાઈ ગયો, મતલબ કે છેલ્લે તમે આન્સર લખી નાખજો કે પહેલો જે પ્રશ્ન આપેલો છે તેમાં શાખા બીમાં માસિક વેતન જે ચૂકવવામાં આવે છે તે શાખા એ કરતાં વધારે છે. તો તે તમારા પહેલા પ્રશ્નનો જવાબ થઈ જશે. નેક્સ્ટ બીજા પ્રશ્નના જવાબ માટે આપણે શું કરશું, શાખા બી માટે આપણે શું કરશું, ચલનાંક મેળવશું. તો આમાં વિચરણ આપેલું છે સિગ્મા એ બરાબર સિગ્મા બી કરશું, કારણ કે શાખા બી માટે છે વિચરણ જે આપેલું છે શાખા બી માટે, તે વર્ગમૂળમાં 121 એટલે કે 11 બરોબર છે. પ્રમાણિત વિચલન કેટલું મળ્યું મિત્રો? 11. હવે શું મેળવશું મિત્રો? ચલનાંક સીવી બી એટલે કે સિગ્મા બી છેદમાં એક્સ બાર બી ગુણ્યા 100. રેડી? 11 છેદમાં 5253 ગુણ્યા 100. રેડી? તો 11 છેદમાં 5253 છે, અહીંયા 10 છેદમાં 5253 હતું, તો એનો મતલબ એવો કે આ શાખા બીમાં વધારે ચલનીયતા છે એવો મળશે. રેડી? અહીંયા જવાબ આવશે 0.21, મતલબ કે જે ચલનાંક મળે છે શાખા બીનો તે 0.21 છે, જે શાખા એના ચલનાંક કરતાં વધારે હોવાથી શાખા બિલની ચલનીયતા વધારે છે. રેડી? તો અહીં બીજા પ્રશ્નનું પણ સોલ્યુશન મળી ગયું મિત્રો, કે બીજા પ્રશ્નમાં પૂછેલું હતું કે કંપની એ અને કંપની બી એમાંથી, એટલે કે શાખા એ અને શાખા બી માંથી કેની ચલનીયતા વધારે છે, તે આપણે પૂછેલું હતું બીજા પ્રશ્નમાં. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે શાખા બીની ચલનાંક શાખા એના ચલનાંક કરતાં વધારે હોવાથી શાખા બીમાં વધારે ચલનીયતા જોવા મળે છે. રેડી? તો અહીં મિત્રો દાખલા નંબર 3 નો જે પ્રશ્ન જે પૂછેલા હતા તેનો આન્સર મળી ગયો. તો અહીં દાખલા નંબર 3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4. મિત્રો દાખલા નંબર 4 જોઈએ તો તેમાં બે ટીમની વાત કરેલી છે અને પૂછેલું છે કે માં કઈ ટીમ વધારે સુસંગત છે. તો અહીં પ્રશ્ન વાંચું છું મિત્રો. ટીમ એ દ્વારા એક સત્રમાં રમેલી ફૂટબોલ મેચના આંકડા નીચે આપ્યા છે, એટલે કે ફૂટબોલ મેચ રમેલા છે, ટીમ એ નોંધાવેલ ગોલની સંખ્યા અને મેચની સંખ્યા કીધેલી છે. 0 ગોલ નોંધાવ્યા હોય તેવો 1 મેચ છે, 1 ગોલ નોંધાવ્યા હોય તેવા 9 મેચ છે, 2 ગોલ નોંધાવ્યા હોય તેવા 7 મેચ છે, 3 ગોલ નોંધાવ્યા હોય તેવા 5 મેચ છે, અને 4 ગોલ નોંધાવ્યા હોય તેવા 3 મેચ છે. એટલે કે ટીમ એ કોઈ એક ટીમ છે તેના માટેની અહીંયા માહિતી આપેલી છે ગોલ માટેની. રેડી? આગળ કીધેલું છે ટીમ બી દ્વારા રમવામાં આવેલી મેચમાં બનાવેલ ગોલની સંખ્યાનો મધ્યક પ્રતિ મેચ 2 આપેલો છે, મધ્યક બીજી ટીમ માટે ડાયરેક્ટલી મધ્યક આપેલો છે, આમાં ડેટા આપેલો છે જેના માટે આપણે મધ્યક મેળવવાનો છે, અને બીજી ટીમ જે બી છે તેના માટે ડાયરેક્ટલી મધ્યક આપેલો છે. તો અહીં લખી નાખશું મિત્રો ટીમ બી માટે એક્સ બાર બી કેટલો આપેલો છે? 2. રેડી? ડાયરેક્ટલી મધ્યક આપેલો છે એટલા માટે. નેક્સ્ટ એવું કીધેલું છે મિત્રો ગોલની સંખ્યાનું પ્રમાણિત વિચલન 1.25 હતા. 1.25 એટલે પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા ડાયરેક્ટ આપેલો છે, સિગ્મા બી 1.25 આપેલો છે. રેડી? આગળ પૂછેલું છે મિત્રો કઈ ટીમને વધારે સુસંગત માની શકાય, કઈ ટીમને વધારે સુસંગત માની શકાય, સુસંગત એટલે કે કઈ ટીમ વધારે સ્થિર છે. રેડી? જે ટીમ વધારે સ્થિર હશે તે ટીમને આપણે સુસંગત માની શકાય. રેડી? તો એનો મતલબ એવો થયો કે જે ટીમનો ચલનાંક ઓછો હશે તે ટીમ વધારે સુસંગત છે તેવું કહી શકાશે. રેડી? તો એના માટે આપણે શું કરવું પડશે મિત્રો, બંને ટીમ માટે આપણે ચલનાંક મેળવવો પડશે. જે ટીમનો ચલનાંક ઓછો હશે તે ટીમ વધારે સુસંગત છે તેમ કહેશું. રેડી? તો આ ટીમ એના ડેટા આપેલા છે, ટીમ બીના ડેટા આપેલા છે.
ટીમ એ માટે આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવું પડશે અને પછી આપણને ચલનાંક મળશે. ટીમ બી માટે આપણે ડાયરેક્ટ મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલા છે તો ડાયરેક્ટલી આપણે શું કરી શકશું, તેનો ચલનાંક મેળવી શકશું. પછી આપણે કમ્પેર કરશું કે જેનો ચલનાંક ઓછો છે તે ટીમ વધારે સુસંગત છે. રેડી? તો આપણે શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા મધ્યક મેળવશું. મધ્યક મેળવવા માટે આપણે ટેબલ બનાવવું પડશે. ગોલની સંખ્યા એટલે કે જેને આપણે ડાયરેક્ટ એક્સ આઈ કહી દઈ, મેચની સંખ્યા જેને આપણે આવૃત્તિ એફ આઈ કહી દઈ, 0, 1, 2, 3, 4. રેડી? આવૃત્તિ આપેલી છે 1, 9, 7, 5, 3. રેડી? 10 ને 5, 10 ને 10, 20 ને 5, 25, એટલે કે એન બરાબર 25 આવે છે. રેડી? અહીંયા જે સૂત્ર યુઝ થશે તો એફ આઈ એક્સ આઈ વાળું યુઝ થશે, એફ આઈ ઇન્ટુ એક્સ આઈ વાળું. રેડી? તો મિત્રો મધ્યક મેળવશું. સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન, સિગ્મા એફ આઈ એક્સ આઈ મેળવવો પડશે. 0 એકા 0, 9 એકા 9, 7 દુ 14, 5 તેરી 15 અને 4 તેરી 12. રેડી? આનો ટોટલ માં દેશું મિત્રો. સિગ્મા એફ આઈ એક્સ આઈ 5 ને 2 7, 7 ને 4 11, 11 ને 9, 20 ની 0 વધી પડી 2, 2 ને 1 3, 3 ને 4, 4 ને 5, 50. સિગ્મા એફ આઈ એક્સ આઈ કેટલો મળે છે મિત્રો? 50. 50 ના છેદમાં એન કેટલો આપેલો છે? 25. તો અહીં એક્સ બાર કેટલો મળે છે? ટીમ એ માટે એક્સ બાર એ એટલે કે 2 મળશે. મધ્ય કેટલો મળે છે મિત્રો? 2. રેડી? એટલે કે આ જે ટીમ એ છે તેના માટે જે નોંધાવેલ ગોલની સંખ્યાનો જે સરેરાશ મળે છે તે 2 મળે છે, એટલે કે મધ્ય કેટલો મળે છે? 2 મળે છે. હવે નેક્સ્ટ આપણે પ્રમાણિત વિચલન મેળવવું છે મિત્રો. પ્રમાણિત વિચલન માટે આપણે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરશું? સિગ્મા એ વર્ગમૂળમાં સિગ્મા એફ આઈ એક્સ આઈ એનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન તેનો વર્ગ. રેડી? આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. હવે સિગ્મા એક્સ આઈ નો સ્ક્વેર મેળવવો હોય તમારે એફ આઈ એક્સ આઈ નો સ્ક્વેર, તો અહીં ડાયરેક્ટલી મેળવી શકશું. એક્સ આઈ નો વર્ગ કરવાની જરૂર નથી કારણ કે અહીં આપણે જાણીએ છીએ. રેડી? એટલે કે આ બેનો ગુણાકાર કરી નાખશું ડાયરેક્ટલી. 0 × 0 એટલે 0, 9 એકા 9, 14 દુ 28, 15 તેરી 45 અને 12 ચોક 48. આનો ટોટલ માર્ક દેશો એટલે આપણને મળી જશે સમેશન ઓફ એફ આઈ એક્સ આઈ નો સ્ક્વેર. 8 ને 8 16, 16 ને 9 25, 25 ને 5 30 ની 0 વધી પડી 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 4 13. 130. રેડી? 130 મળે છે. તો અહીં લખી નાખશો મિત્રો વર્ગમૂળમાં 130 છેદમાં એન કેટલો છે? 25 માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈ કેટલો છે? 50 છેદમાં 25 તેનો વર્ગ. રેડી? 130 વેગા 25 કરશો મિત્રો એટલે તમને મળશે 5.2. 5.2 માઇનસ 4. રેડી? 50 ના છેદમાં 25 એટલે 2, 2 નો વર્ગ 4. રેડી? એટલે વર્ગમૂળમાં આવશે 1.2, જેનું આપણે વર્ગમૂળ કાઢશું એટલે આપણને સિગ્મા એ મળશે. સિગ્મા એ મળશે મિત્રો અહીંયા 1.095. રેડી? તો પહેલી જે ટીમ છે તેનું પ્રમાણિત વિચલન મેળવ્યું 1.095. રેડી? હવે આ જે ટીમનો આપણે પ્રમાણિત વિચલન મેળવ્યું છે આપણે સુસંગત કઈ ટીમ છે તે નક્કી કરવું છે. તો અહીં ચલનાંક મેળવવો પડશે. સીવી એ બરાબર સિગ્મા એ છેદમાં એક્સ બાર એ ગુણ્યા 100. રેડી? સિગ્મા એ એટલે કે 1.095 છેદમાં એક્સ બાર એ એટલે કે 2 ગુણ્યા 100. રેડી? આનો આપણે સીવી એ મળશે 54.75 એટલે કે સીવી એ, એટલે કે આનો ચલનાક મળી ગયો મિત્રો 54.75. આનો ચલનાક આપણે ડાયરેક્ટલી મેળવી શકશું. સીવી બી બરાબર સિગ્મા બી છેદમાં એક્સ બાર બી ગુણ્યા 100. રેડી? સિગ્મા બી એટલે કે 1.25 છેદમાં એક્સ બાર બી એટલે કે 2 છેદમાં 100, સોરી ગુણ્યા 100. રેડી? તો અહીં તમે જોઈ શકો છો મિત્રો બંને ટીમનો મધ્યક સેમ છે પરંતુ અહીંયા પ્રમાણિત વિચલન બીજી ટીમનું જે છે તે વધારે હોવાથી અહીંયા તમે ડાયરેક્ટલી નક્કી કરી શકશો કે ટીમ બી જે છે તેની ચલનાક વધારે છે. રેડી? એટલે કે તેમાં ચલનીયતા વધારે છે. ટીમ એ વધારે સ્થિર છે એટલે ટીમ એ અહીંયા શું થશે? સુસંગત ટીમ થશે. રેડી? આનો આપણે કેલ્ક્યુલેશન કરશો મિત્રો એટલે તમને મળશે 62.5. તો અહીં મિત્રો તમે ચલનાક પણ જોઈ શકો છો. ચલનાક બીજી ટીમનો કેટલો મળે છે? વધારે. કેના કરતા? એ ટીમ કરતા. રેડી? તો અહીં ફાઇનલ આન્સરમાં તમારે લખવાનું છે મિત્રો બેની કમ્પેરિઝન કરતા આપણને આઈડિયા આવે છે કે ટીમ એ વધારે સુસંગત થશે કારણ કે તેનો ચલનાક જે છે એ
ટીમ બી કરતા ઓછો છે, રેડી? એટલા માટે ટીમ એ જે છે તે વધારે સુસંગત થશે, રેડી? તો આ રીતના મિત્રો તમે કેલ્ક્યુલેશન કરી શકો છો, ટીમના ડેટા આપેલા છે તો કઈ ટીમ વધારે સારી છે તે ટીમ આપણે નક્કી કરી શકીએ, રેડી? તો આ ક્વેશ્ચન 4 કમ્પ્લીટ થાય છે મિત્રો. હવે આ સ્વાધ્યાયનો જે છેલ્લો દાખલો છે ક્વેશ્ચન 5 તે જોશું, એટલે કે દાખલા નંબર 5. નેક્સ્ટ મિત્રો આપણે દાખલા નંબર 5 જોઈએ, તો તેમાં લખેલું છે 50 વનસ્પતિ ઉત્પાદનોની લંબાઈ x કૌંસમાં સેન્ટીમીટરમાં, 50 વનસ્પતિઓ આપેલી છે અલગ અલગ, તેના માટેની લંબાઈ આપેલી છે જેને આપણે x વડે દર્શાવીએ છીએ, સેમીમાં આપેલું છે, અને વજન કીધેલું છે y ગ્રામમાં, રેડી? નો સરવાળો અને વર્ગોનો સરવાળો નીચે આપેલો છે, એટલે કે અહીંયા કીધેલું છે વનસ્પતિમાં જે લંબાઈ છે લંબાઈ માટેના ડેટા આપેલા છે અને અહીંયા વજન માટેના ડેટા આપેલા છે, એટલે કે જે અવલોકનો છે તેનો સરવાળો ડાયરેક્ટ આપેલો છે 212, લંબાઈ માટેના સર્વ મતલબ કે 50-50 છોડ જે છે વનસ્પતિના તે બધા છોડની લંબાઈનો સરવાળો આપેલો છે 212 અને તેના વર્ગોનો સરવાળો આપેલો છે 902.8, રેડી? આ લંબાઈ માટેના ડેટા છે. નેક્સ્ટ અહીંયા ડેટા આપેલા છે તે શેના માટેના છે, વજન માટેના. તો અહીંયા જે 50-50 છોડ જે છે તેના વજનનો સરવાળો આપેલો છે 261 અને વર્ગોનો સરવાળો આપેલો છે 1457.6. તો આગળ આપણે પૂછેલું છે મિત્રો શેમાં વધારે ચલન છે લંબાઈ કે વજનમાં, એટલે કે લંબાઈ વધારે ચલનીયતા ધરાવે છે કે વજન વધારે ચલનીયતા ધરાવે છે તે આપણે નક્કી કરવાનું છે. એટલે કે જેનો ચલનાંક વધારે હશે તે ચલનીયતા વધારે ધરાવશે, રેડી? તો એના માટે આપણે શું કરવું પડશે મિત્રો, લંબાઈ માટે પણ આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવું પડશે અને લંબાઈ માટે આપણે ચલનાંક મેળવવો પડશે. પછી નેક્સ્ટ વજન માટે સેમ ટુ સેમ પ્રોસિજર, એટલે કે મધ્યક મેળવશું, વજનનો પ્રમાણિત વિચલન મેળવશું અને છેલ્લે ચલનાંક મેળવશું. પછી બંનેના ચલનાંકને આપણે કમ્પેરિઝન કરશું, જેનો ચલનાંક વધારે હશે તેમાં વધારે ચલનીયતા જોવા મળે છે તેવું આપણે કહી શકશું, રેડી? તો અહીંયા આપણે કોઈ માહિતી આપેલી નથી, ડાયરેક્ટલી ડેટા આપેલા છે, એટલે કે સિગ્મા XI આપેલો છે, સિગ્મા XI સ્ક્વેર આપેલો છે જે લંબાઈ માટેના માહિતી છે અને વજન માટે બધા અવલોકનોનો સરવાળો અને વર્ગોનો સરવાળો આપેલો છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવી શકશું મિત્રો. તો અહીંયા સૌથી પહેલા આપણે શું કરશું, એન બરાબર 50 છે, અહીંયા રકમમાં કીધેલું છે 50 વનસ્પતિઓ, એટલે કે એન બરાબર 50 લેશું બે માટે, રેડી? હવે એક્સ બાર એક્સ એટલે કે જે લંબાઈ છે લંબાઈ માટે આપણે અહીંયા વાત કરીએ છીએ, લંબાઈ માટે આપણે બધી વસ્તુ મેળવી લેશું જે આપણે વાત કરી હમણાં મધ્યક અને પ્રમાણિત વિચલન. તો એક્સ બાર એક્સ સૂત્ર થશે સમેશન ઓફ XI છેદમાં એન સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to 50 લખો તો પણ ચાલે, કેટલો આપેલો છે 212/50, રેડી? ડાયરેક્ટલી આપણે મેળવી શકીએ 212/50 કરશો મિત્રો એટલે તમને જવાબ મળશે 4.24, એટલે કે જે આપણને લંબાઈ માટેની વાત કરેલી છે તેનો મધ્યક મળી ગયો. અહીં ટેબલ પણ આપણે બનાવતા જઈએ મિત્રો સાથે સાથે, એટલે આપણને વધારે આઈડિયા આવશે લંબાઈ માટે અને અહીંયા વજન માટે. લંબાઈ માટે આપણે આ બાજુ જે મળશે તે મધ્યક લખશું પહેલા માટે, પછી અહીંયા આપણે લખશું પ્રમાણિત વિચલન, છેલ્લે આવી રીતના ટેબલ બતાવી દઈએ આન્સરથી તો પણ વધારે સારું લાગે, રેડી? અહીંયા લખી નાખશું ચલનાંક, પછી ડાયરેક્ટલી ટેબલ ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ કે જે કયું વધારે ચલનીયતા ધરાવે છે, રેડી? તો આ લંબાઈનો આપણને મધ્યક મળી ગયો મિત્રો, તો અહીંયા લખી નાખશું 4.24, રેડી? હવે નેક્સ્ટ આપણે વજન માટે પ્રમાણિત વિચલન, વજન માટે આપણે મધ્યક મેળવવું હોય અથવા તો લંબાઈ માટે પ્રમાણિત વિચલન મેળવવું હોય, જે પણ મેળવવું હોય તે તમે મેળવી શકો છો. હવે અહીંયા આપણે પ્રમાણિત વિચલન મેળવશું લંબાઈ માટે, સૂત્ર થશે મિત્રો વર્ગમૂળમાં સિગ્મા XI નો સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, ડાયરેક્ટ કરી શકો છો. સિગ્મા XI નો સ્ક્વેર કેટલો છે મિત્રો, 902.8 છેદમાં એન, એટલે કે 50 માઇનસ 4.24 નો વર્ગ, રેડું? આનું કેલ્ક્યુલેશન કરી નાખી, 902.8 છેદમાં 50 એટલે કે 18.056 માઇનસ 424 નો વર્ગ એટલે 17.978, રેડી? આની બાદબાકી કરશું મિત્રો, આની બાદબાકી મળશે 0.0784, એટલે કે આટલું લખી નાખ. નેક્સ્ટ આનું વર્ગમૂળ કરશું, વર્ગમૂળ મળશે આપણને 0.28, તો એ લખી નાખું 0.28. શું મળ્યું તો કે સિગ્મા XI એટલે કે
લંબાઈ માટે આપણને પ્રમાણિત વિચલન મળી ગયું. રેડી, તો અહીં લખી નાખશું 0.28. રેડી, નેક્સ્ટ આનો ચલનાક મેળવો હોય તો પણ મેળવી નાખી સાથે સાથે. સીવી એક્સ સિગ્મા એક્સ છેદમાં એક્સ બાર એક્સ ગુણ્યા 100. રેડી, સિગ્મા એક્સ કેટલો છે મિત્રો? 0.28 છે. એક્સ બાર એક્સ કેટલું મળે છે? 4.24. ભાગાકાર કરી નાખી અને ગુણ્યા 100 કરી નાખી. રેડી, એટલે મળશે 6.60. સીવી એક્સ બરાબર 6.60. અહીં લખી નાખશું 6.60. રેડી, એટલે કે ચલનાક. લંબાઈ માટેની બધી પ્રક્રિયા થઈ ગઈ, મધ્ય પ્રમાણિત વિચલન અને ચલનાક મળી ગયો. નેક્સ્ટ આ જ પ્રોસિજર આપણે શેના માટે કરશું મિત્રો? વજન માટે. આ જે પ્રોસિજર હતી તે લંબાઈ માટે હતી, હવે નેક્સ્ટ વજન માટે કરીએ છીએ પ્રોસિજર. સૌથી પહેલા આપણે મધ્યક મેળવશું. મધ્યક એક્સ બાર વાય વડે દર્શાવેલું છે, એટલે એક્સ બાર વાય લખશું. સમેશન ઓફ વાય આઈ છેદમાં એન. સમેશન ઓફ વાય આઈ કેટલો આપેલો છે મિત્રો? 261. 261 ના છેદમાં કેટલા લખશું? 50. 261 ના છેદમાં 50, એટલે આપણને જવાબ મળશે મિત્રો 5.22. 5.22, એટલે કે જે વજન છે તેનો સરેરાશ કેટલો મળે છે? 5.22. અહીં લખી નાખશું 5.22. રેડી, નેક્સ્ટ પ્રમાણિત વિચલન મેળવી નાખી. સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સમેશન ઓફ વાય આઈ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ સમેશન ઓફ વાય આઈ છેદમાં એન એનો આખાઈનો સ્ક્વેર, અથવા તો વાય બાર નો સ્ક્વેર, અથવા તો એક્સ બાર વાય નો સ્ક્વેર, એવી રીતના લખી શકો. રેડી, તો આ મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણિત વિચલન માટે અલગ અલગ સૂત્રનો યુઝ થાય છે. ટૂંકી રીતનો થાય છે. આ જે આ બેઝિક સૂત્ર હતો એક્સ બાર એક્સ આઈ માઇનસ એક્સ બાર આખાઈના વર્ગવાળો સૂત્રનો ઉપયોગ થાય છે. આવા પ્રકારના સૂત્રનો યુઝ થાય છે. કયા તમે કયા સૂત્રનો ઉપયોગ કરો તે તમારે આથી નક્કી કરવાનું હોય છે, કારણ કે અહીંયા માહિતી આ પ્રકારની આપેલી છે, તો આપણે આ સૂત્ર ફરજિયાત યુઝ કરવું પડે. રેડી, નેક્સ્ટ આમાં ડેટા મૂકી દેશું. સિગ્મા વાય આઈ સ્ક્વેર એટલે કે 1457.6/50 માઇનસ અહીંયા ડાયરેક્ટલી આપણને મળી ગયું છે 5.22, તેનો વર્ગ કરી નાખશું, ભાગાકાર કરશું 1457.6/50, એટલે મળશે 29.152 માઇનસ 5.22 નો સ્ક્વેર મળશે આપણને. ડાયરેક્ટલી એમનું કેલ્ક્યુલેશન કરેલું છે, તો અહીં લખી નાખશું 5.22 નો સ્ક્વેર. રેડી, હવે આનો સ્ક્વેર કરશું અને 29.152 બાદ કરશું, એટલે 1.9036 જવાબ આવશે. આનું વર્ગમૂળ કાઢશું, આનું વર્ગમૂળ કાઢશું એટલે આપણને આન્સર મળશે મિત્રો 1.3797. 1.3797 જે વજન માટેનું પ્રમાણિત વિચલન છે, જેને આપણે 1.38 ડાયરેક્ટ લખી શકીએ. રેડી, નેક્સ્ટ હવે ચલનાક મેળવો છે મિત્રો વજન માટે. તો ચલનાક માટે અહીં વાત કરશું. સીવી વાય સિગ્મા વાય છેદમાં એક્સ બાર વાય ગુણ્યા 100. રેડી, સિગ્મા વાય કેટલો છે મિત્રો? 1.38 છેદમાં 5.22 ગુણ્યા 100. રેડી, આનું કેલ્ક્યુલેશન કરશું એટલે આન્સર મળશે મિત્રો 26.43. સીવી વાય. રેડી, 26.43. રેડી, તો મિત્રો અહીંયા તમે હવે કમ્પેરિઝન કરી શકો છો. અહીંયા લંબાઈ માટેનો જે ચલનાક છે તે 6.60 અને વજન માટેનો જે ચલનાક છે તે 26.43. તો આની કમ્પેરિઝનમાં આનો ચલનાક જે છે તે બહુ જ વધારે હોય છે. રેડી, વધારે હોવાથી વજનમાં વધારે ચલનીયતા છે, એટલે કે જે વનસ્પતિના છોડ આપેલા છે 50 છોડ, તેના માટે જે વજનને માપ આપેલું છે તેમાં વધારે ચલનીયતા જોવા મળે છે, તેવું તમે ફાઇનલ આન્સરમાં લખી શકો છો. રેડી, કારણ કે એ લંબાઈ કરતા લંબાઈનો આ જે ચલનાક છે તેના કરતા વજનનો જે ચલનાક છે તે વધારે હોવાથી વજનની અંદર વધારે ચલનીયતા જોવા મળે છે. તો આ મિત્રો દાખલો નંબર 5 કમ્પ્લીટ થાય છે, એટલે કે સ્વાધ્યાય 15.3 અહીંયા કમ્પ્લીટ થાય છે. સાથે સાથે તમને એ કહી દઉં મિત્રો કે જે ટેક્સ્ટ બુકના ઉદાહરણો છે તેમાં 15 ઉદાહરણો સુધી તમારે જાતે ગણવાના રહેશે, કારણ કે આપણે જે આજના વિડીયોમાં જોયું તે જ પ્રકારના ઘણા બધા એક્ઝામ્પલો જોવા મળશે. જેમ કે ઉદાહરણ 13 છે, જે આપણે કર્મીઓની સંખ્યા સરેરાશ માસિક વેતન એ પ્રકારનો છે. રેડી, જે આપણે દાખલા નંબર 3 હતો. રેડી, તે પ્રકારનો. નેક્સ્ટ દાખલા નંબર 14, જેમાં ડાયરેક્ટ ચલનાકના માપ આપેલા છે, પ્રમાણિત વિચલનના માપ આપેલા છે અને મધ્યક મેળવવાનું છે. તો ડાયરેક્ટલી આ સૂત્રનો ઉપયોગ કરી એક્સ બારને કરતા બનાવવાનો છે, એટલે તમે ડાયરેક્ટ એમાંથી મેળવી શકશો. નેક્સ્ટ ઉદાહરણ 15. ઉદાહરણ 15 માં આ જ રીતના ડાયરેક્ટ તમને મધ્યક અને વિચલન, એટલે કે જે દાખલા નંબર 14 માં અડધા ડેટા આપેલા હતા અડધા નહોતા આપેલા,
આ દાખલામાં જે રીતના આપણે કર્યું તે રીતના તમે ડાયરેક્ટલી સરખામણી કરી શકશો. ડાયરેક્ટ તમારે ચલનાંક જ મેળવવાનો છે. ઊંચાઈ અને વજન એટલે કે આ રીતના ટેબલ આપેલું છે. મધ્યક અને પ્રમાણિત વિચલન તમને ડાયરેક્ટ આપેલા છે. ચલનાંક તમારે મેળવવાનો છે. નેક્સ્ટ પછી એવું કીધેલું છે સરખામણી કરીને વજનમાં ઊંચાઈની સરખામણીએ વધારે ચલન છે કે નહીં તમે શું કહી શકશો તે તમારે નક્કી કરવાનું છે. તો તે પ્રકારના ઉદાહરણો જેટલા છે મિત્રો, ઉદાહરણ 15 લગી જે તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. અને બાકીના જે ઉદાહરણો છે 16, 17, 18, 19 તે પ્રકીર્ણ સ્વાધ્યાય ઉપર આધારિત છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે પ્રકીર્ણ સ્વાધ્યાય જોશું મિત્રો, પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર તમે જોશો તો ટોટલ 7 એક્ઝામ્પલો છે અને સાથે સાત એક્ઝામ્પલમાં તમને કંઈક નવું શીખવા મળશે. તો તે વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. મતલબ કે તે એક્ઝામ્પલો જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું જેની અંદર આપણે ચલનાંકને રિલેટેડ જે કાંઈ પણ કન્સેપ્ટ હતા જે કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. રેડી? તો આ જ પ્રકારના મતલબ કે જે આંકડાશાસ્ત્રના મેઇન કન્સેપ્ટો હતા, સરેરાશ મધ્યકથી સરેરાશ વિચલન, મધ્યસ્થી સરેરાશ વિચલન, રેડી? તો તે સ્વાધ્યાય 15.1 હતા. નેક્સ્ટ આપણે શીખ્યા 15.2, જેમાં આપણે વિચરણ અને પ્રમાણિત વિચલન કેવી રીતના મેળવવું અને તે શું કામ મેળવવું તેને રિલેટેડ આપણે સ્વાધ્યાય 15.2 વાત કરી. નેક્સ્ટ 15.3 તો તેમાં આપણે ચલનાંક વિશે આપણે વાત કરેલી, જેમાં ચલનાંક કોને કહેવાય, કેવી રીતના યુઝ થાય, કેવી રીતના સરખામણી કરવી તે બધી વાત કરી. એટલે કે ત્રણ મેઇન કોન્સેપ્ટ હતા, તે ત્રણે ત્રણ સ્વાધ્યાયમાં આપણે પૂર્ણ કર્યા. નેક્સ્ટ હવે જે સ્વાધ્યાય છે મિત્રો, પ્રકીર્ણ સ્વાધ્યાય, તેમાં બધું મિક્સિંગ હશે. એટલે કે પ્રકીર્ણ વિશિષ્ટ પ્રકારના એક્ઝામ્પલો હશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. રેડી? તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.